भरूचना सेवाभावी धर्मेश भाई सोलंकी द्वारा आज कोरोना संक्रमित शंकास्पद दर्द अंतिम क्रिया करावी मनावता महका भी हती। भरूच जिला में कोरोना की महामारी ने लईने अनेकों लोग सारवार दरमियान मौत ने भेटी रहा है। तरह कोरोना की महामारी सगाओं ने पण पारका कर दीधा है। आवा असंख्य किस्साओ जाणवा मळ्या छे कि जेमां पुत्रे पिता ने अग्निदाह आप्यो नथी तो पोताना सगाओ कोरोना में मृत्यु पामनार परिवारजन नजीक गया नहीं। मृत्यु पामता शहर और जिल्लामांथी अग्नि संस्कार माटे आवता गुजरात में एकमात्र कोविड संस्थान में आता मृतदेह अग्नि संस्कार करता घर सगा पण डरी रहा है। त्यारे पोताना समजी धर्मेश सोलंकी अने तेमनी टीम द्वारा पोताना स्वजन समझी मृतदेह ने अग्नि संस्कार सगा नहीं करता तेवाना अग्नि संस्कार करी मनावता महकावी रहा है। अग्नि संस्कार तो दूर की बात रही, मृतदेह अग्नि संस्कार पछी तेमना अस्थि लेवा पण घणा स्वजन आवता नथी। एवा किस्सा में पण धर्मेश भाई सोलंकी ने तेमनी टीम मृत्यु बड़ी गया बाद तेमनी राखमांथी अस्थि दूध पाणीथी धोई मरना ने आत्मा ने शांति मळे तेने ध्यान राखे नर्मदा नदी में विसर्जित करी मरना ने मोक्ष मळे तेवी प्रार्थना करे छे। धर्मेश भाई सोलंकी इरफान भाई मलिक सहित आवा अनेकों सेवाभावी छे અને આવા સ્વયંસેવકો છે જે આજે પણ માનવતાની દ્રષ્ટિએ કોરોનાથી સંક્રમિત થનારા લોકોના અંગે સંસ્કાર કરી રહ્યા છે। ખરેખર તો માનવતા ધર્મ આ લોકો નિભાવી રહ્યા છે। કોરોનાની મહામારી વચ્ચે ભરૂચ શહેર અને જિલ્લામાં મૃત્યુનો આંક છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે। જોઈએ તો આપણે જો કોરોનાના કારણે મૃત્યુ પામે છે તે લોકોના સગા ઘણીવાર અગ્નિદાન નથી આપતા તો તેની અસ્થિ પણ લેવા નથી આવતા। અમે છેલ્લા 3 માસથી ભરૂચ શહેરની અંદર અને જિલ્લામાંથી જે કંઈ કોરોનાના કારણે મૃત્યુ પામે છે તેવા મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવાની જવાબદારી સ્વીકારી છે। હું અને મારી ટીમ સતત છેલ્લા 2.5 માસ ઉપરથી આ કામ કરી રહી છે। કેટલાક મૃતદેહોમાં તો તેના સગા અગ્નિદાહ માટે પણ નથી આવ્યા, તેને અમે અગ્નિદાહ આપ્યા છે। અગ્નિદાહ તો વાત દૂર રહી, પણ ત્યાર પછી જે મરનારની આત્માને શાંતિ મળે તે માટે હિન્દુ ધર્મ પ્રમાણે તેના અસ્થિને નર્મદાજી કે ગંગાજીમાં કે પવિત્ર નદીઓમાં વિસર્જિત કરીને તેની આત્માને શાંતિ આપવાનું ભગીરથ કાર્ય હોય છે, પણ આનાથી પણ સગા વંચિત રહેતા હોય છે। તો હાલ હું અને મારી ટીમ જે કોઈના પણ સગા ન આવે તે અસ્થિને અમે અમારી જાતે દૂધ પાણીથી ધોઈ અને નર્મદા નદીમાં પ્રવાહિત કરી અને મરનારની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરતા હોઈએ છીએ।